નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 21 ઓક્ટોબરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છે. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો આજનો વિડીયો મિત્રો સ્ટાર્ટ કરી વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આ છે કે તાજેતરમાં 91મો ઇન્ટરપોલ મહાસભાનું તાજેતરમાં આયોજન કઈ સાલમાં થવાનું છે? તો કયા દેશમાં થશે આનું ઇન્ટરપોલનું મહાસભાનું આયોજન? તો થવાનું છે 91મો ઇન્ટરપોલ મહાસભાનું આયોજન આપણા ભારત દેશમાં. મિત્રો, કઈ સાલમાં થશે? તો 2022માં થવાનું છે ઇન્ટરપોલની મહાસભાનું આયોજન. જે 91મી મહાસભા હશે તેનું આયોજન થવાનું છે આપણા ભારત દેશમાં. વાત કરી છે ઇન્ટરપોલની, તો તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે ઇન્ટરપોલનો લોગો. ભારત, આ ઇન્ટરપોલની વાત કરી છે તો ભારતમાં આનું આયોજન થવાનું છે 2022માં. તો આ ઇન્ટરપોલમાં ભારત દેશ સદસ્ય છે આ ઇન્ટરપોલનો. જવાબ છે મિત્રો કે ઇન્ટરપોલનો સદસ્ય છે ભારત. મિત્રો, તો ભારત ઇન્ટરપોલ સાથે જોડાયું કઈ સાલમાં? તો 15 ઓક્ટોબર 1949ના રોજ ભારત ઇન્ટરપોલમાં જોડાયું હતું. મિત્રો, પ્રથમવાર ભારતમાં કઈ સાલમાં ઇન્ટરપોલની મહાસભાનું આયોજન થયું છે? 2022માં થવાનું છે, એ બીજી વાર થવાનું છે ભારતમાં. તો પ્રથમવાર ક્યારે થયું હતું ઇન્ટરપોલની મહાસભાનું આયોજન? તો 1997માં. મિત્રો, કાં હવે વાત કરી છે ઇન્ટરપોલની, મિત્રો તો કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જનરલ નોલેજ હોવું જોઈએ કે કામ શું કરે છે આ ઇન્ટરપોલ. તો આ ઇન્ટરપોલ કામ કરે છે 3 અપરાધો માટે પોતાની પોલીસ અને ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે, ઉપયોગ કરે છે આ ઇન્ટરપોલ. મિત્રો, કઈ કઈ 3 અપરાધો? તો એક તો છે આતંકવાદી વિરોધી, સાયબર ક્રાઇમ વિરોધી અને સંગઠિત અપરાધો, જેવા કે કમજોર સમુદાયોને જે રક્ષા કરવા માટે આ ઇન્ટરપોલ કામ કરે છે, પોતાની પોલીસની રક્ષા આપે છે આ ત્રણેય સમુદાય દ્વારા. વાત કરી છે ઇન્ટરપોલની, તો ઇન્ટરપોલની સ્થાપના ક્યારે થયેલી? મિત્રો, તો 1923ના રોજ. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો ફ્રાન્સના લિયોનમાં તેનું હેડક્વાર્ટર છે ઇન્ટરપોલનું. પ્રમુખ કોણ છે તાજેતરમાં? તો કિમ જોંગ યાંગ તાજેતરમાં પ્રમુખ છે ઇન્ટરપોલના. વાત કરી છે ઇન્ટરપોલની, તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો ઇન્ટરપોલનું ફૂલફોર્મ પૂછી લે. તો શું છે ઇન્ટરપોલનું ફૂલફોર્મ? તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. શું મિત્રો? ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરપોલનું ફૂલફોર્મ છે મિત્રો. તો આટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં એક સાથે કેટલી મહિલાએ સ્પેસ વોક કર્યું છે અંતરિક્ષમાં 2019માં હમણાં રિસન્ટલી? તો જવાબ છે મિત્રો એક સાથે 2 મહિલાએ સ્પેસમાં સ્પેસ વોક કર્યો છે. તો 2 મહિલા છે તો કયા કયા દેશની છે? તો બંને મહિલા અમેરિકા દેશની છે. તો બંને મહિલાનું નામ શું છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વનું છે મિત્રો. તો પ્રથમ મહિલા છે જેસિકા મેર. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે જેસિકા મેર, જે અમેરિકા દેશની છે અને નાસાની એક સદસ્ય છે, જેણે તાજેતરમાં સ્પેસ વોક કર્યું છે 2019માં. બીજી મહિલા છે તેનું નામ શું છે? તો ક્રિસ્ટીના કોચ. મિત્રો, તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે અમેરિકાની ક્રિસ્ટીના કોચ, જેને તાજેતરમાં સ્પેસ વોક કર્યું છે હમણાં રિસન્ટલી 2019માં. આ બંને મહિલા નાસાની સદસ્ય છે. વાત કરી છે અહીંયા સ્પેસ વોકની, તો સૌપ્રથમવાર એવી કઈ મહિલા છે જેણે સ્પેસ વોક કર્યું હતું, મતલબ સ્પેસમાં જઈને ચાલ્યા હતા? તો પ્રથમવાર પૂછે, તો પ્રથમવાર જે સ્પેસ વોક કરનારી મહિલાનું નામ શું છે? તો સવિતસ્કાયા, જેણે 25 જુલાઈ 1984ના રોજ સૌપ્રથમવાર અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યો હતો. અને અત્યારે પૂછે 2019માં કઈ મહિલાએ, તો અત્યારે રિસન્ટલી 2 મહિલાઓએ આ સ્પેસ વોક કર્યો છે. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે એક જેસિકા મેર, જે અમેરિકાની છે, અને બીજી છે ક્રિસ્ટીના કોચ, એ પણ અમેરિકાની છે. વાત કરી છે આ વખતે 2019માં પ્રથમવાર બન્યું એવું છે કે એક સાથે 2 મહિલાએ આ કારનામો કરી બતાવ્યો હોય. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં કોઈ પણ 2 મહિલાએ એક સાથે સ્પેસ વોક કર્યો નથી. સૌપ્રથમવાર ઇતિહાસમાં 2019માં બન્યા છે આ બંને મહિલા. મિત્રો, કેટલા ટાઈમ સુધી સ્પેસ વોક કર્યો છે? તો 7 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસ વોક કર્યો છે આ મહિલા દ્વારા. મિત્રો, હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે, બહુ સિમ્પલ છે. તાજેતરમાં એક પશુ જનગણના એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તો શું છે મિત્રો પ્રશ્ન? તો તાજેતરમાં 20મું પશુધન ગણતરી 2019માં કેટલી વૃદ્ધિ થઈ છે? તો જવાબ છે મિત્રો 4.6% જેટલી વૃદ્ધિ થઈ છે પશુધન ગણતરીમાં, જે 2019ના એક રિપોર્ટ મુજબ. મિત્રો, પશુધન ગણતરીની વાત કરી છે
તો પશુઓની સંખ્યામાં કેટલો વધારો થયો છે 2019માં તેનો એક રિપોર્ટ તાજેતરમાં કરવામાં આવ્યો છે. 20મું પશુધન ગણતરી કરવામાં આવી છે અને 2019માં વૃદ્ધિ થઈ છે 4.6%. મિત્રો હવે તેના રિપોર્ટ છે લાઈવ સ્ટોક કેન્સ્યુન રેમનો રિપોર્ટ છે, તેને ગુજરાતીમાં પશુધન ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. આ રિપોર્ટમાં સૌથી વધારે પશુઓ કયા જગ્યાએ વધુ મતલબ વૃદ્ધિ થવા પામી છે કયા રાજ્યમાં, તો આ રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે પશુઓ છે તેવી વૃદ્ધિ પામેલી છે. આ રિપોર્ટ બનાવ્યો કોણે છે, તો પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. આ બધા જ પાલતુ પ્રાણીઓ અથવા તો પશુઓને ગણવામાં આવ્યા છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. 2019માં વીસમું પશુધન ગણતરી વૃદ્ધિદર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તેમાં 4.6% જેટલી વૃદ્ધિ થવા પામી છે. મિત્રો હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્નના આજે કે તાજેતરમાં કાલિદાસ કર્માકરનું નિધન થયું છે તે કોણ હતા, તો જવાબ છે મિત્રો એક ચિત્રકાર હતા. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે કાલિદાસ કર્માકર, તેનું તાજેતરમાં નિધન થયું છે 73 વર્ષની ઉંમરે. તે એક બાંગ્લાદેશના વ્યક્તિ હતા જે એક ચિત્રકાર હતા, તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા જ પ્રખ્યાત વ્યક્તિ હતા, આવા ચિત્રકાર હતા, જેનું તાજેતરમાં 2019માં 73 વર્ષની ઉંમરે તેનું નિધન થયું છે. તેનું નામ છે કાલિદાસ કર્માકર. મિત્રો વાત રહી છે અહીંયા બાંગ્લાદેશના છે, તો તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે બાંગ્લાદેશનો મેપ. બાંગ્લાદેશની કેપિટલ શું છે, તો ઢાકા તેની કેપિટલ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કોણ છે, તો શેખ હસીના. કેટલામાં નંબરના, તો 10મા નંબરના. રાષ્ટ્રપતિ કોણ છે, તો અબ્દુલ હમીદ. મિત્રો કરન્સી શું છે, તો ટકા તેની કરન્સી છે બાંગ્લાદેશની. મિત્રો તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીતેલા છે રિસન્ટલી 2019માં, તો ટોટલ ભારતે એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 21 જેટલા મેડલ જીતેલા છે. વાત રહી છે 21 જેટલા મેડલ જીતેલા છે રિસન્ટલી, તો એમાં ગોલ્ડ કેટલા છે, સિલ્વર કેટલા છે અને બ્રોન્ઝ મેડલ કેટલા છે, તો 6 ગોલ્ડ છે, 9 સિલ્વર છે અને 6 બ્રોન્ઝ મેડલ છે. અને વાત રહી છે એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપની, તો 2019માં આયોજન કઈ જગ્યાએ થયું છે, તો યુએઈમાં મતલબ યુનાઇટેડ અરબ અમીરાતમાં આયોજન થયું છે 2019માં એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપનું. વાત રહી છે ગોલ્ડ મેડલ રિલેટેડ પૂછેલી કોમ્પિટિટિવ એક્ઝામમાં કે કેટલી મહિલાઓને મળેલું છે અને કેટલા પુરુષોને ગોલ્ડ મેડલ મળેલા છે, તો આ 6માંથી 2 ગોલ્ડ મેડલ પુરુષોને મળેલા છે અને 4 ગોલ્ડ મેડલ સ્ત્રીઓને મળેલા છે મતલબ મહિલાને મળેલા છે. 2 ગોલ્ડ મેડલ જે પુરુષોને મળેલા છે તે કયા કયા, તો એક તો છે વિશ્વનાથ સુરેશ મિત્રો, જેને 46 કિલોગ્રામમાં તેને ગોલ્ડ મેડલ જીતેલો છે. ત્યારબાદ વિશ્વામિત્ર ચોંગથાંગને 48 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. હવે પછી મિત્રો સ્ત્રીઓ 4 સ્ત્રીઓ દ્વારા ગોલ્ડ મેડલ જીતેલો છે, ટોટલ 6 ગોલ્ડ મેડલ જીતેલા છે એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં, એમાં 2 છે પુરુષ અને 4 છે સ્ત્રી. તો 4 જે મહિલા છે તેમાં કઈ કઈ, તો એક તો છે કલ્પના જેણે 46 કિલોગ્રામમાં જીતેલો છે ગોલ્ડ, ત્યારબાદ છે પ્રીતિ દહિયા જેણે 60 કિલોગ્રામમાં જીતેલો છે, ત્યારબાદ તન સબીર કૌર સંધુ જેણે 80 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીતેલો છે, ત્યારબાદ આલ્ફિયા તરનમન પઠાણે 80 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. મિત્રો તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ડિટેલમાં એટલો ચર્ચા કરું છું જેથી કોમ્પિટિટિવ એક્ઝામ જો પેપર સેટર કોઈપણ રીતે એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ રિલેટેડ પ્રશ્ન પૂછે તો આની બહારનો એક પણ પ્રશ્ન નહીં હોય એવી 100 ટકાની ખાતરી આપું છું. મિત્રો હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં 7મી મિલિટરી વર્લ્ડ ગેમ 2019નું આયોજન કઈ જગ્યાએ થયું છે, તો જવાબ છે મિત્રો વુહાન શહેરમાં જે ચીનમાં આવેલું છે. ચીનના વુહાન શહેરમાં 2019માં 7મી મિલિટરી વર્લ્ડ ગેમ્સનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું છે. વાત રહી છે મિલિટરી વર્લ્ડ ગેમ્સની, તો તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે 7મી મિલિટરી વર્લ્ડ ગેમ્સનો લોગો. મિત્રો કઈ તારીખથી કઈ તારીખ સુધી આનું આયોજન થવાનું છે, તો 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી આનું આયોજન થવાનું છે. મિત્રો આમાં ટોટલ 140 દેશો દ્વારા ભાગ લેવામાં આવશે. ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે આ મિલિટરી વર્લ્ડ ગેમ્સનું, તો શી જિનપિંગને દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. વાત રહી છે અહીંયા મિલિટરી વર્લ્ડ ગેમની, તો કેટલા વર્ષે થાય છે આ ગેમ રમાય છે, તો 4 વર્ષે 1 વાર રમાય છે આ મિલિટરી વર્લ્ડ ગેમ. મિત્રો મોટો શું છે આનો મિલિટરી ગેમ્સ વર્લ્ડ ગેમનો, તો આનો મોટો છે મિલિટરી ગ્લોરી વર્લ્ડ પીસ 2019નો તેનો મોટો છે. પ્રથમવાર કઈ જગ્યાએ રમાણી હતી આ મિલિટરી વર્લ્ડ ગેમ મિત્રો,
तो 1995 में रोम देश में रमाणी थी मिलिट्री वर्ल्ड गेम। मित्रों बात रही है अँ मिलिट्री वर्ल्ड गेम्स की, तो भारत आनी मेजबानी करेली है। भारत में आ गेम्स आयोजन थयु तो हाँ मित्रों 2007 में भारत द्वारा आयोजन करदराबाद शहर में मिलिट्री वर्ल्ड गेम्स। तमे टीवी स्क्रीन में मित्रों जो रहो आ चौथू जो मिलिट्री वर्ल्ड गेम थूं तो भारत हैदराबाद शहर में थूं मित्रों 2007 में। मित्रों तो एटलू वस्तु तमने डिटेल में तमने माहिती होवी जोईए आ प्रश्न में। हाँ पछी मित्रों सेकंड प्रश्न आ मोस्ट इम्पोर्टंट है, जो जीपीएससी क्लास 1, 2, 3, 4 की तैयारी करता हशो अने ताजेतर में जो बिनसचिवालय की एक्जाम लेवानी है तेनी माटे तो महत्वनो प्रश्न है। आ तो शू है मित्रों प्रश्न, तो ताजेतर में 2019 में 62 वर्ष जूनी विधान परिषद ने क्या राज्य में समाप्त कराई है रिसेंटली 2019 में ऑक्टोबर महीना में? तो जवाब है मित्रों जम्मू काश्मीर राज्य द्वारा ताजेतर में जे जूनी जे 62 वर्ष जूनी विधान परिषद थी तेने खत्म कर देवामां आवी है। रिसेंटली हमें कारण के 370 जम्मू काश्मीर में हटा लेवाथी जम्मू काश्मीर ने यूनियन टेरिटरी में स्थान पामेलू है, मतलब केन्द्र शासित प्रदेश बनी गयु है हवे जम्मू काश्मीर और लद्दाख। मित्रों तेथी जम्मू काश्मीर पुनर्गठन की एक्ट की धारा 57 मुजब तेने समाप्त कर दीधु। अत्यार सुधी पहला आता विधान परिषद 7 था, पण अत्यारे जम्मू काश्मीर ने हटा देवामां आवी छे, समाप्ति करी देवामां आवी छे विधान परिषद ने। तो हवे रह्या छे विधान परिषद टोटल भारत में 6 खाली विधान परिषद, तो कया कया राज्य में? तो टोटल 6 छे मित्रों। तो एक तो छे उत्तर प्रदेश, यूपी छे, उत्तर प्रदेश आवे छे, त्यारबाद बिहार छे, त्यारबाद आंध्र प्रदेश, तेलंगाना, महाराष्ट्र अने कर्नाटक। तो आ 6 राज्यों में ताजेतर में हवे विधान परिषद रही छे मित्रों। अनुच्छेद केटला कया अनुच्छेद ने ध्यान में राखीने आ विधान परिषद की समाप्ति करी देवामां संसद द्वारा? तो अनुच्छेद मुजब विधान परिषद ने भंग करी देवामां जम्मू काश्मीर में रिसेंटली 2019 में। तो अनुच्छेद जरूरथी याद रखो, कॉम्पिटिटिव एक्जाम में अनुच्छेद पूछी लेशे। अने अत्यारे टोटल केटली विधान परिषद रही है? तो टोटल 6 रही है। कई कई? तो ई पण 6 राज्यनुं नाम जरूरथी याद रखो, कॉम्पिटिटिव एक्जाम में पेपर जटर फेरवी फेरवी ने मित्रों प्रश्न पूछी ले। तो आपणे एवी प्रिपेरेशन करवी के पेपर चटर की ताकत हो ज्यांथी प्रश्न पूछी ले, अपनी पास एनो सचोट आंसर होवो जोईए। हाँ पछी मित्रों सेकंड प्रश्न आ छे के ताजेतर में क्या थी क्या सुधी बुद्धिस्ट सर्किट ट्रेन चालू थवानी छे 2019 में? ताजेतर में अपना रेलवे मंत्री पीयूष गोयल द्वारा जाहरात करवामां आवी छे। तो भारत थी नेपाल सुधी चालशे ट्रेननुं नाम शुं छे? तो बुद्धिस्ट सर्किट ट्रेन चालवानी छे, सौथी हाईटेक अने सौथी वधारे आ टिकीट छे आ बुद्धिस्ट सर्किट ट्रेन नी मित्रों, जे भारत अने नेपाळ वच्चे चालवानी छे। शा माटे आ बुद्धिस्ट सर्किट ट्रेन चालू करवामां आवी छे? तेनुं कारण छे मित्रों के भगवान बुद्ध ने ध्यान में राखीने। भगवान बुद्धनो जन्म क्यांथी थयो छे, कई जग्याएथी हता, तेने ज्ञाननी प्राप्ति क्या जग्याएथी मळी हती, निधन कई जग्याए हतुं, कई जग्याए तेनो जन्म थयो हतो, जे जे स्थळे भगवान बुद्ध चाल्या छे, जे जे स्थळ पर भगवान बुद्ध द्वारा जे कार्य करवामां आव्या छे, તે તે જગ્યાએ આ બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેન ચાલવાની છે લોકોને યાત્રા કરવા માટે ભારતથી નેપાળ સુધી। તાજેતરમાં આપણા પિયુષ ગોયલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેન ચાલુ થવામાં આવી છે। વાત રહી છે અહીંયા બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેનની, તો તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ પ્રકારની ટ્રેન તાજેતરમાં ચાલુ કરી દેવામાં આવી છે ભારતથી નેપાળ સુધીમાં। ઘણી જ એક્સપેન્સિવ મતલબ વધુ ખર્ચાળ આ બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેન છે એવી જાહેરાત કરી છે આપણા પિયુષ ગોયલ દ્વારા। धार्मिक स्थलों पर आ ट्रेन चालवानी छे। वात रही छे बुद्ध भगवान नी उपर, तो बुद्ध भगवान नो जन्म क्यारे थयो हतो? तो 563 मां मित्रों। स्थान कई जगह एक्जेक्ट तेनो जन्म थयो हतो? तो कपिल वस्तु मां तेनी जग्यानुं नाम छे ज्यां जन्म थयो हतो भगवान बुद्धनो। मित्रों नानपणनुं नाम शुं हतुं भगवान बुद्धनुं? तो सिद्धार्थ तेनुं नाम हतुं। तेनी पत्नीनुं नाम तो यशोधरा, पुत्रनुं नाम तो राहुल। मित्रों 29 वर्ष में पोतानुं घर छोड़ी दीधुं हतुं, ई पण कॉम्पिटिटिव एक्जाम में यूपीएससी में प्रश्न पूछाणो हतो के केटला वर्षे बुद्ध भगवाने पोतानुं घर छोड़ी दीधुं हतुं? तो 29 वर्षे। तेना घोड़ानुं नाम शुं हतुं भगवान बुद्धना? तो कथक नामनो घोड़ो हतो भगवान बुद्धनो। सारथी कोण हता भगवान बुद्ध साथे? तो चन्ना नामना व्यक्ति। मित्रों 35 वर्षनी उमरे ज्ञाननी प्राप्ति थई हती, याद रखजो जीपीएससी क्लास 1 आ प्रश्न पूछाणो हतो કે ભગવાન બુદ્ધને કેટલા વર્ષની ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી? તો 35 વર્ષની ઉંમરે। કઈ જગ્યાએ? તો બિહારના નોંધ ગયામાં તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી। કઈ નદી પાસે? તો નીલંજન
નદી પાસે તેની જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. કયા વૃક્ષની નીચે? તો પીપળાના વૃક્ષની નીચે મિત્રો. ત્યારબાદ પ્રથમ ઉદ્દેશ તેણે કયો આપ્યો હતો? તો સારથનાથ દ્વારા ઉદ્દેશ આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ મિત્રો, તો આટલું વસ્તુ તમને આ ભગવાન બુદ્ધ વચ્ચે ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, જેથી ભગવાન બુદ્ધ રિલેટેડ કોઈ પણ ટોપિક પૂછે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો આની બહારનો એક પણ ટોપિક નહીં હોય એવી 100% ખાતરી આપું છું મિત્રો. હવે પછી મિત્રો, કાલના વિડીયોના પ્રશ્ન હતા કે ઇન્ટરનેશનલ ડે ફોર ધ ઇરાડિકેશન ઓફ પોવર્ટી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો 2019માં? તો 17 ઓક્ટોબરના દિવસે. ત્યારબાદ ચેનાની નાસરી સુરંગનું નામ બદલીને શું કરવામાં આવ્યું 2019માં? તો શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સમાં 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો 82માં નંબરે. ત્યારબાદ ગુજરાત ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં કેટલામાં સ્થાને રહ્યું છે? તો ઘણા બધા સ્ટુડન્ટનું કહેવું છે કે 5મા નંબર પર છે, પણ એ ખોટો છે. રાઈટ આન્સર છે 9મા નંબર પર રહ્યું છે આપણું ગુજરાત ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં. તમે કોઈ દિવ્યા ભાસ્કરનું પેપર વાંચો તો તમે અલગ અલગ રીતે આંકડો બતાવેલો દેખાશે, પણ જો તમે રિસન્ટલી ઓનલાઈન જશો તો ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સના એક ઓફિશિયલ વેબસાઇટ ઉપર તો 9 નંબર પર રહ્યું છે આપણું ગુજરાત મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, જો ફીડબેક કરતા રહીજો જેથી મને પણ વધુ વધારે મોટિવેશન મળે. તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 1500 લાઇકનો. તો અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક ગુજરાતના છોકરા છોકરી સુધી આપણો વિડીયો ત્યાં સુધી પહોંચાડી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને એક્ઝામ રિલેટેડ. તો લાઇક કરવાનું ભૂલશો નહીં. અને ગુજરાતી એકમાત્ર મારી એવી ચેનલ છે ઓનલી ઓફિસર, જે ડેલી 5:15 વાગે એક્ઝેક્ટ 5:15 વાગે સ્ટુડન્ટને વિડીયોઝ મળી રહે એવા ડેડિકેશન સાથે હું કામ કરું છું. તો એઝ અ રિક્વેસ્ટ કે મારા કામને વધારે વધારે એપ્રિશિએટ કરો, જેથી વધારે વધારે વિડીયોઝ તમારી માટે લાવતો રહો અને તમારી એક્ઝામને ઓર જ્યાદા ઇઝી અને સરળ બનાવવાની હર મુટકી કોશિશ કરી મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારા મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને એક લાઇક બટન પર ક્લિક કરી દેજો અને એક થેન્ક યુ લખીને જરૂરથી મોકલી દેજો મોટિવેશન આપવા માટે. ત્યારબાદ મિત્રો, આજના વિડીયોના પ્રશ્ન છે કે NH703AA નું નામ બદલીને શું કરાયું છે રિસન્ટલી? તો ગાંધી માર્ગ, ગુરુ ગોવિંદજી સિંહજી માર્ગ, ગુરુ નાનકદેવજી માર્ગ, સાંઈબાબા માર્ગ. ત્યારબાદ મિત્રો, વિશ્વનાથ આનંદ કેટલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે? તો ઓપ્શન છે 5 વાર 6 વાર 7 વાર અને 8 વાર. ત્યારબાદ અત્યાર સુધીમાં ભારતના કુલ કેટલા લોકોને નોબેલ પુરસ્કાર મળી ગયો છે? તો ઓપ્શન છે 7 વ્યક્તિને 8 વ્યક્તિને 9 વ્યક્તિને અને 10 વ્યક્તિને. ત્યારબાદ નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બન્યું છે 2019માં? રંજન ગોગોઈની જગ્યાએ નવા ચીફ જસ્ટિસ બન્યું છે 47મા નંબરના. તે વ્યક્તિનું નામ લખીને તમારે મને મોકલવાનું છે. જો મિત્રો તમે ડેલી બેસ તમારા કરંટ અફેર્સના વિડીયોઝ તમે જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, અથવા તમે કોઈ વિડીયોઝ બનાવવા માગતા હોય તો ટોપિક જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયો ટોપિક પર બનાવવાની કોશિશ કરી. આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 1500 લાઇકનો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ અત્યારે જ એક લાઇક બટન પર જરૂરથી ક્લિક કરજો. અને મારા નવા 10 મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી 5:15 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો એક્ઝેક્ટ 5:15 વાગે વિડીયોઝ મેળવવા માટે આ બાજુના ઘંટી બટનને દબાવવાનું તમે ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.